ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે ટ્વેલ્વ ફિઝિક્સ ચેપ્ટર નંબર ટુ લેક્ચર નંબર ઇલેવનમાં વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી સ્ટડી કરવાની છે અને અહીંયા જે આપણે સોરી અને અહીંયા જે આપણે જે વાત કરવાની છે એ આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે ફોર અ ડાયપોલ ફોર શું છે ડાયપોલ હવે ડાયપોલ એટલે તમને ખબર છે કે એમાં એક પોઝિટિવ ચાર્જ હોય અને બીજો શું હોય નેગેટિવ ચાર્જ હોય એટલે આપણે પોઝિટિવ ચાર્જને એટ અ ઇન્ફિનિટી ડિસ્ટન્સ ટુ ગીવન પોઈન્ટ લાવવા પડશે ને નેગેટિવ ચાર્જને બી એટ અ ઇન્ફિનિટી ડિસ્ટન્સ ટુ ગીવન પોઈન્ટ લાવવા માટે લાવવા પડશે અને એ જે એનર્જી હશે દેટ એનર્જી વિલ બી સ્ટોર એઝ અ પોટેન્શિયલ એનર્જી સો અહીંયા જે છે આજના ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન ઇઝ લાઇક દેટ ડિરાઈવ ઇક્વેશન ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ એન ઇલેક્ટ્રિક ડાયપો uniform electric field so we have to find potential energy of electric dipole in a uniform electric field હવે તમે ફિગરમાં જોઈ શકો છો કે માઇનસ ક્યુ ચાર્જ છે રાઈટ માઇનસ ક્યુ ચાર્જ છે અને પ્લસ ક્યુ ચાર્જ છે ઓકે ડિસ્ટન્સ બાય સેપરેટેડ બાય એ ડિસ્ટન્સ ટ્વાઇસ એ છે અને એની ડાયરેક્શન જે છે નેગેટિવ ચાર્જ ટુ ધ શું છે પોઝિટિવ ચાર્જ છે ઓકે એની ડાયરેક્શન શું છે નેગેટિવ ચાર્જ સુધ શું છે પોઝિટિવ ચાર્જ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ તમારી એક્સ એક્સિસની ડાયરેક્શનમાં છે ઓકે અને આટલું વસ્તુ તમને ઇન્ડિકેટ કરેલું છે હવે આપણે જોઈએ

અને ઇલેક્ટ્રિક ફિલ્ડ વચ્ચેનો એંગલ જે છે એ તમારો શું છે ઠેઠા છે ઓકે ના નેક્સ્ટ ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સિસ હવે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હશે તો એના ઉપર ઇક્વલ ને અપોઝિટ ફોર્સિસ હશે તેમાં ફર્સ્ટ ફોર્સિસ એ તમારું પ્લસ ક્યુ પર લાગશે રાઈટ પ્લસ ક્યુ પર તમને લાગતું હોય તો પ્લસ ક્યુ પર તમને લાગશે પ્લસ ક્યુ ઇ બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડમાં એ જ રીતે માઇનસ ક્યુ ચાર્જ છે તો માઇનસ ક્યુ ચાર્જ ઉપર ઓપોઝિટ ડાયરેક્શનમાં ફોર્સ એપ્લાય થશે અને એ કેટલું એપ્લાય થશે માઇનસ ક્યુ થશે હવે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને ફોર્સ સેમ છે એટલે આનો ટોટલ સમ કરીએ તો ટોટલ સમ તમને કેટલો મળશે ઝીરો મળશે દેટ વી ઓલ નો કે અહીંયા ટોટલ ફોર્સ ઝીરો થાય બટ અહીંયા જે બંને ફોર્સ જે છે એ ડિફરન્ટ ડિફરન્ટ પોઈન્ટ્સ પર લાગે છે ને ડિફરન્ટ ડિફરન્ટ પોઈન્ટ્સ પર લાગશે એના લીધે આપણે એવું કહી શકીએ કે આ જો તમારો ડાયપોલ હોય અને એમાં એક એન્ડને તમને આ બાજુ ફોર્સ એપ્લાય થાય અને એક એન્ડને જો તમને આ બાજુ ફોર્સ એપ્લાય થાય તો આ શું કરશે રોટેશનલ શું કરશે મોશન કરશે આ શું કરશે રોટેશનલ મોશન કરશે ને રોટેશનલ મોશન કરશે તો આપણે એવું કહી શકીએ કે આને ટોર્ક એપ્લાય થશે એને શું એપ્લાય થશે ટોર્ક એપ્લાય થઈ શકે બરાબર એવું કહી શકાય અને ટોર્કના લીધે આપણો જે ડાયપોલ જે છે એ શું કરી શકીએ રોટેશનલ મોશન કરી શકે ધેટ વી ઓલ નો સો ઇક્વલ એન્ડ અપોઝિટ ફોર્સિસ પ્લસ ક્યુ એન્ડ માઇનસ ક્યુ આર એક્ટિંગ ઓન ધ ચાર્જ માઇનસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ ધ ફોર્સ એક્ટિંગ ઓન અ ડાયપોલ કન કન્સીટ્યુટ મોમેન્ટ ઓફ અ ફોર્સ મોમેન્ટ ઓફ અ ફોર્સ એટલે કે એ જે છે એ તમારું કપલ ઓફ ફોર્સ કહી શકાય એન્ડ હેન્સ ધ ડાયપોલ એક્સપિરિયન્સ અ ટોર્ક એટલે ડાયપોલ ટોર્ક શું કરશે તો એક્સપિરિયન્સ કરશે હવે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ટૉ ડાયપોલ ડાયપોલ જે છે એ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય તો એના પર જે ટોર્ક એપ્લાય થાય છે એનું ઇક્વેશન આપણે ફાઇન્ડ આઉટ કરેલું હતું કે ટોર્ક ઇક્વલ ટુ પી ક્રોસિંગ ને પી ક્રોસ એટલે શું થશે પીઈ સાઇનઠેઠા થશે હવે આપણને આ બરાબર આ જે તમારું ટોર્ક જે છે એ તો આપણને ખબર છે પણ આપણે તો પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે તો પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું તો આપણો જે ડાયપોલ જે છે એ ડાયપોલને આપણે શું કરીએ તો આ સપોઝ ડાયપોલ છે લાઈક માઇનસ ને શું છે પ્લસ ક્યુ છે આ સપોઝ આપણે એમ સમજી લઉં કે અહીંયા આપણો ડાયપોલ છે રાઈટ આ ડાયપોલ છે તો ડાયપોલને આપણે શું કરીએ ખબર થીટા એંગલ જેટલો આપણે શું કરીએ તો ઠીટા એંગલ જેટલો આપણે એને રોટેટ કરાવીએ હવે ઠીટા એંગલ જેટલો આપણે રોટેટ કરાવીએ તો એ શું થશે તો એ ફરી પાછો શું થશે તો પોતાની મીન પોઝિશન પર એટલે કે પોતાની ઓરિજિનલ પોઝિશન પર આવવાની ટ્રાય કરશે પોતાની ઓરિજિનલ પોઝિશન આવવા માટે જે વર્ક ડન કરશે વર્ક ડન કેન બી સ્ટોર એઝ અ પોટેન્શિયલ એનર્જી તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે સપોઝ આપણે બરાબર સપોઝ આપણે ડાયપોલને જે છે ઠીટા એંગલ જેટલો આપણે શું કરીએ રોટેટ કરીએ તો એ ફરી પાછો મીન પોઝિશન પર આવવા માટે વોટ એવર વકડન કરશે દેટ વર્કડન કેન બી સ્ટોર એઝ અ પો પોટેન્શિયલ એનર્જી અને એ આપણે શું કરવાની ટ્રાય કરીએ ફાઇન્ડ આઉટ કરવાની ટ્રાય કરીએ એટલે આપણે કહીએ કે સપોઝ એન એક્સટર્નલ ટોર્ક એક્ટિંગ ઓન અ ડાયપોલ એન્ડ ઇટ રોટેડ્સ વિટ એન્ગલ ડેલ્ટા થીટા ધ સ્મોલ વર્ક ડન ડબલ્યુ ઇક્વલ ટુ જે રીતે વર્ક ઇક્વલ ટુ શું આવશે ખબર ફોર્સ ઇન્ટુ ડિસપ્લેસમેન આવે ફોર્સ ઇન્ટુ ડિસપ્લેસમેન આવે તે જ રીતે રોટેશનલ મોશનમાં જે છે રોટેશનલ મોશનમાં ફોર્સની જગ્યાએ ટોર્ક એક્ટિંગ કરશે અને ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ડેલ્ટા ઠીટા એક્ટિંગ કરશે સો ધ વર્ક ઇક્વલ ટુ ધેટ વર્ક ઇક્વલ ટુ વોટ વિ સે ધ વર્ક ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડેલ્ટા ઠીટા અને ટોર્ક ઇન્ટુ ડેલ્ટા ઠીટા જે છે એ રોટેશનલ મોશન માટે છે જેમાં ટોર્કની વેલ્યુ પી સાઇન ઠીટા એ આપણને ખબર છે તો પી સાઈન ઠીટા આપણે ડી ઠીટા લખી દઈએ હવે એમ સમજી લેવું આ તો સ્મોલ ડન માટે છે પણ જો એમ સમજી લેવ કે તમે ઠીટા થી ઠીટા વન જેટલું તમે શું કરો રોટેશન કરો તો તો ઠીટા થી ઠીટા વન જેટલું જો તમે રોટેશન કરો તો એ વર્કડન માટે તમારે ઇન્ટિગ્રેશન કરવા પડશે ઇન્ટિગ્રેશન કરવા પડશે એટલે કે ડબલ્યુ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ઠીટા ઝીરો ટુ ઠીટા વન ઠીટા ઝીરો ટુ થીટા વન પીઈ સાઇન ઠીટા ડી ઠીટા થશે જેમાં આ જે પીઈ જે છે એ તો કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ છે એટલે બહાર નીકળી જશે તો ઇન્ટિગ્રેશન કોનું થશે તો ઇન્ટિગ્રેશન જે છે ઇન્ટીગ્રેશન ઓનલી સાઈન ઠીટાનું થશે ઇન્ટિગ્રેશન શું થાય સાઈન ઠીટાનું થશે હવે મેથ્સવાળાને તો ખબર હશે કે સાઈન ઠીટાનું ઇન્ટિગ્રેશન શું તો સાઈન ઠીટાનું ઇન્ટિગ્રેશન જે છે એ માઇનસ કોસ્ટ ઠીટા છે સાઈન ઠીટાનું ઇન્ટીગ્રેશન શું છે માઇનસ કોસ્ટીટા છે એટલે અહીંયા માઇનસ કોસ્ટ ઠીટા આવશે અને ઇન્ટિગ્રેશન શું છે ઠીટા ઝીરો ટુ ઠીટા વન છે તો પહેલાં જે છે તમારે પહેલાં જે છે તમારે ઠીટા વન લેવાનું રહેશે અને પછી તમારે ઠીટા ઝીરો લેવાનું રહેશે એટલે શું થશે માઇનસ કોસ પહેલાં તમારું થશે માઇનસ કોસ ઠીટા વન થશે અને બીજું બીજી વખત જ્યારે માઇનસ કરશો તો ઓલરેડી અઘારી માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે એ તમારું પ્લસ કોસ ઠીટા ઝીરો થશે પ્લસ કોસ શું ડાય ઠીટા ઝીરો હવે પ્લસને મેં પહેલાં લખીશ તો અહીંયા પ્લસ કોસ્ટ ઠીટા ઝીરો આવશે ને માઇનસને મેં પછીથી લખીશ તો માઇનસ કોસ્ટ ઠીટા વન થશે સો ડબલ્યુ ઇક્વલ ટુ પી

બંને જે છે શું છે પરપેન્ડિક્યુલર છે અને લાસ્ટ એટલે કે ફાઇનલ ફાઇનલ એ ઠીટા વન ઇક્વલ ટુ સપોઝ ઠીટા એંગલ બનાવે છે તો આપણું જે ઇક્વેશન છે એમાં કોસની વેલ્યુ કોસ ઠીટા ઝીરોની વેલ્યુ આપણે બાય ટુ લખીશું તમને બી ખબર છે કે કોસ બાય ટુ એટલે કે કોસ્ટ નાઇન્ટી ને કોસ્ટ નાઇન્ટીની વેલ્યુ કેટલી છે ઝીરો છે તો આપણું ઇક્વેશન શું બનવાનું પીઈ માઇનસ કોસ્ટેટા ને પીઈ માઇનસ કોસ્ટેટા એટલે તમારું યુ ઇક્વલ ટુ શું થઈ જશે માઇનસ પી કોસ્ટેટા થશે બીજી વસ્તુ જે રીતે એ બી કોસ્ટેટા હોય રાઈટ જે રીતે એ બી કોસ્ટેટા હોય તો એ બી કોસ્ટેટાને આપણે શું લખતા તો એ બી કોસ્ટેટાને આપણે લખતા વેક્ટર એ ડોટ વેક્ટર બી વેક્ટર એ ડોટ આપણે શું લખતા હતા વેક્ટર બી લખતા હતા તો એ રીતે પીઈ કોસ્ટ ઠેટા છે તો એની જગ્યાએ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ ખબર વેક્ટર પી ડોટ આપણે શું લખી શકીએ વેક્ટર ઈ રાઈટ તો આ જે છે એ તમારી પોટેન્શિયલ એનર્જી છે તો મારા પ્રમાણે તમને આ વસ્તુ ઇઝીલી ખબર પડી જવી જોઈએ તો ધ્યાન રાખજો ડાયપોલની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવી હોય તો આપણે એવું કહી શકીએ બરાબર આપણે એવું કહી શકીએ કે જ્યારે ડાયપોલને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ હા ડાયપોલ જે છે એ ડાયપોલને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખીએ ત્યારે પ્લસ ક્યુ જે છે એને ક્યુ ફોર્સ એપ્લાય થશે માઇનસ ક્યુ જે છે એને માઇનસ ક્યુ ફોર્સ એપ્લાય થશે અને આ ફોર્સના લીધે એ શું કરશે રોટેશન કરશે હવે જ્યારે રોટેશન કરશે તો એના ઉપર ટોર્ક લાગશે અને એ ટોર્કનું ઇક્વેશન જે છે શું છે પીઈ સાઈન ઠીટા છે એ ટોર્કનું ઇક્વેશન શું છે પીઈ સાઈન ઠીટા છે હવે આપણે શું કરીએ કે જે તમારો ડાયપોલ છે એ ડાયપોલને આપણે એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરીએ શું કરીએ એક્સટર્નલ ટોર્ક એપ્લાય કરીએ અને આપણે થીટા જેટલું આપણે શું કરાવીએ તો એને મોશન કરાવીએ ડી થીટા જેટલું મોશન કરાવીએ તો વર્ક કેટલું થશે તો w ઇક્વલ ટુ શું થશે ટો ઇન્ટુ ડી ઠીટા થશે જેમાં ટોની વેલ્યુ પીઈ સાઈન થીતા છે એટલે સ્મોલ વકડન હશે તો ડી ઇક્વલ ટુ પીઈ સાઈન ડી થશે અને સપોઝ આપણે ઠીટા ઝીરો થી ઠીટા વન જેટલું જો આપણે ડિસ્પ્લેસમેન્ટ કર્યું તો પછી આપણે એનું શું કરવા પડશે ઇન્ટિગ્રેશન કરવા પડશે ને ઇન્ટિગ્રેશન શું થશે તો ઇન્ટિગ્રેશન બરાબર ઠીટા ઝીરો ટુ ઠીટા પી સાઇન થિટા ઇન્ટુ ડી થિટા થશે અને એનો આપણને લાસ્ટ આન્સર મળશે પીઈ કોસ્ટા સો મારા પ્રમાણે તમને આ થિયરી ખબર પડી જવી જોઈએ હવે આ થિયરી ખબર પડે તો આને લગતી જ બરાબર બીજી પણ થિયરી છે સેમ જ છે કે જે તમને બરાબર ખબર પડશે હવે આને અકોર્ડિંગલી ટુ માર્ક્સ માટે જે છે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે એક્સપ્લેન ધ પોઝિશન ઓફ અ ડાયપોલ ઇન અ સ્ટેબલ ઇક્વિલેબ્રિયમ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એન્ડ અ મેક્સિમમ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એટલે આપણે એવું કહી શકીએ કે ડાયપોલની પોઝિશન ઓર એના ઓરિયન્ટેશનને અકોર્ડિંગલી પોઝિશન ઓર એના ઓરિયેન્ટેશનને અકોડિંગલી એ સ્ટેબલ છે અનસ્ટેબલ છે કે મેક્સિમમ અનસ્ટેબલ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો પહેલી વસ્તુ એ કે જ્યારે તમારું ડાયપોલ જે ડાયરેક્શનમાં હશે એ જ ડાયરેક્શનમાં જો ઇલેક્ટ્રિક ફીલ હશે તો એમ સમજી લઉં કે ટોર્ક એક્ટિંગની થશે અને એ ટાઈમે મેક્સિમમ સ્ટેબલ કન્ડિશનમાં હશે તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ઠીટા ઇક્વલ ટુ શું હશે ઝીરો હશે ત્યારે મેક્સિમમ સ્ટેબલ કન્ડિશનમાં હશે તો ધ પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ યુ ઇક્વલ ટુ આપણને ખબર છે માઇનસ વેક્ટર પી ડોટ વેક્ટર ઈ છે ઇક્વલ ટુ માઇનસ પી કોસ્ટ છે ઓકે હવે જ્યારે પી અને ઈને પેરેલ લઈએ એટલે કે થીટા ઇક્વલ ટુ ઝીરો લઈએ તો કોસ ઝીરોની વેલ્યુ ધ્યાન રાખજો કોસ ઝીરોની વેલ્યુ જે છે કોસ ઝીરોની વેલ્યુ વન છે કોસ ઝીરોની વેલ્યુ વન છે એટલે યુ ઇક્વલ ટુ માઇનસ પી થશે અને આ સ્ટેજ જે છે ધેટ ઇઝ વેરી સ્ટેબલ ધેટ ઇઝ વેરી સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ અ ડાયપો તો થીટા ઝીરો હશે ત્યારે કોસ ઝીરોની વેલ્યુ વન અને એ તમા એ ટાઈમે તમારી પોટેન્શિયલ એનર્જી જે મળશે માઇનસ પી એ તમારી મેક્સિમમ સ્ટેબિલિટી શું કરે છે બરાબર ડિનોટ કરે છે તો ધ્યાન રાખજો બીજી વસ્તુ પોટેન્શિયલ એનર્જી જ્યારે માઇનસ હશે ત્યારે સ્ટેબલ ડિનોટ કરે પણ જો પ્લસ ફોર્મમાં હશે ને તો એ અનસ્ટેબલ ડિનોટ કરે કરે છે તો ધ્યાન રાખજો મેક્સિમમ સ્ટેબલ ક્યારે થશે જ્યારે માઇનસ પી હશે ત્યારે હવે અનસ્ટેબલની વાત કરીએ મેક્સિમમ અનસ્ટેબલની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે ઠીટા ઇક્વલ ટુ વન એટી હોય

અનસ્ટેબલ ઇક્વિલિબિયમ સ્ટેટ ઓફ અ ડાયપોલ એટલે કે એ તમારી અનસ્ટેબલ ઇક્વિલિબિયમ સ્ટેટ નક્કી કરશે અને જો એમ સમજી લઉં કે ઠીટા ઇક્વલ ટુ આપણે નાઇન્ટી લઈએ ઠીટા ઇક્વલ ટુ નાઇન્ટી લઈએ તો કોસ્ટ નાઇન્ટીની વેલ્યુ કેટલી થઈ જશે ઝીરો એટલે કે પોટેન્શિયલ એનર્જી બી શું થઈ જશે ઝીરો ને પોટેન્શિયલ એનર્જી ઝીરો થાય તો એને આપણે કહી શકીએ મેક્સિમમ અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ અ ડાયપોટ તો ધ્યાન રાખજો જ્યારે ઠીટા ઇક્વલ ટુ ઝીરો હશે ત્યારે મેક્સિમમ સ્ટેબલ થશે જ્યારે ઠીટા ઇક્વલ ટુ વન એટી હશે ત્યારે એને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ કહેવાશે ને જ્યારે ઠીટા ઇક્વલ ટુ નાઇન્ટી હશે ત્યારે એને મેક્સિમમ અનસ્ટેબલ કહેવાશે તો મારા પ્રમાણે જે છે આ થિયરી પણ તમને ખબર પડી જવી જોઈએ જેમાં થીટાને અકોર્ડિંગ આપણે ડાયપોલની પોટેન્શિયલ એનર્જી ક્યારે મેક્સિમમ હશે ક્યારે મેક્સિમમ સ્ટેબલ હશે અનસ્ટેબલ હશે અને અન મેક્સિમમ અનસ્ટેબલ હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ હવે આપણે જે આ બે થિયરી જે જોઈ છે એને અકોર્ડિંગલી જ બરાબર આ લાસ્ટ આપણી થિયરી છે જે આપણે જોવાની છે હવે આ લાસ્ટ થિયરી પર જો આપણે ધ્યાન આપીએ આ લાસ્ટ થિયરી પર જો એમ સમજી લેવા આપણે ધ્યાન આપીએ તો એમાં ઓપ્ટેન ધ ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ફ્રોમ ઇક્વેશન ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસ હવે ઓપ્ટેન ધ ઇક્વેશન ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ એટલે પોટેન્શિયલ એનર્જી ઓફ અ ડાયપોલ ફાઇન્ડ આઉટ કરવાની છે ફ્રોમ ધ ઇક્વેશન ઓફ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસ એટલે સિસ્ટમ ઓફ ટુ ઇલેક્ટ્રિક ચાર્જીસમાં જે રીતે આપણે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરી એવી જ સિમિલરલી આપણે ડાયપોલની પણ પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે તો પહેલી વસ્તુ એ કે તમને સિસ્ટમ પોટેન્શિયલ એનર્જી ઓફ અ સિસ્ટમ ઓફ ટુ ચાર્જીસનું ઇક્વેશન તો ખબર હશે યુ ટીટ ઇક્વલ ટુ ક્યુ વી આર વન પ્લસ ક્યુ ટુ વી આર ટુ પ્લસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ છે હવે એમાં ક્યુ વન ઇક્વલ ટુ પ્લસ ક્યુ છે પર ક્યુ ટુ ઇક્વલ ટુ શું છે માઇનસ ક્યુ છે હવે માઇનસ ક્યુ જો મૂકીએ તો માઇનસ ક્યુ વી આર ટુ થશે રાઈટ એટલે એક તમારું શું થશે ક્યુ વી આર વન રાઈટ એક તમારું શું થશે ક્યુ વી આર વન ને બીજું તમારું શું થશે માઇનસ ક્યુ વી શું થશે આર થશે માઇનસ ક્યુ વી આર ટુ થશે હવે આમાંથી ક્યુ કોમન કાર નાખીએ આમાંથી ક્યુ કોમન કાર નાખીએ તો ક્યુ ઇન બ્રેકેટ વીઆર વન માઇનસ આવશે વી ટુ આવશે ને બીજું આ કે ક્યુ વન ક્યુ ટુમાં એક પ્લસ ક્યુ છે ને બીજો માઇનસ ક્યુ છે તો આપણો આન્સર બી શું આવશે માઇનસ આવશે સો ક્યુ ઇન બ્રેકેટ વીઆર વન માઇનસ વી આર ટુ માઇનસ કે ક્યુ વન ક્યુ ટુ અપોન શું થશે આર વન ટુ થશે ઓકે હવે તમને આટલું ખબર પડે તો આપણે નેક્સ્ટ જઈએ The potential difference between position R1 and R2 equals the work done in bringing a unit positive charge against the electric field R2 to R1. So the displacement parallel to the force is twice a cos theta. Okay. <coughs> સપોઝ આપણે વી આર વન માઇનસ વી આર વાત કરીએ તો વીઆર વન માઇનસ વી આર આપણે એવું કહી શકીએ કે કોઈ યુનિટ પોઝિટિવ ચાર્ટને જે છે આપણે આર ક્યાં સુધી લાવવાનો છે આર વન સુધી લાવવાનો છે હવે આર આર વન સુધી લાવવાનો છે તો તમને ખબર છે કે આ તમારું સપોઝ ક્યુ વન છે આ તમારું શું છે ક્યુ છે ઓકે ક્યુ પોઝિશન વેક્ટર શું છે આર વન Q2 નો પોઝિશન વેક્ટર શું છે R2 છે હવે યુનિટ પોઝિટિવ ને આપણે ક્યુ ટી ક્યાં સુધી લાવવાનો છે Q1 સુધી લાવવાનો છે હવે ક્યુ ટુ ટી સુધી લાવવું હોય તો વી ઇક્વલ ટુ આપણે ઇન્ટિગ્રેશન આપણે શું કરીએ છીએ ખબર ઇન્ટીગ્રેશન વેક્ટર ઈ ડોટ આપણે શું લખીએ છીએ DA વેક્ટર ઈ ડોટ આપણે સોરી વેક્ટર ઈ ડોટ આપણે શું લખીએ છીએ ડીએલ હવે વેક્ટર ઈની વાત કરીએ તો આ ઈની વેલ્યુ તો અહીંયા તમને દેખાતી જ છે બટ આ ડીએલ જે છે ડીએલ દેટ ઇઝ ધ દેટ ઇઝ ધ પેરેલ ડિસ્ટન્સ દેટ ઇઝ ધ પેરેલ ડિસ્ટન્સ ઓફ ધીસ ટુ ચાર્જીસ પેરેલ ડિસ્ટન્સ આ તમારું કેટલું છે ટ્વાઇસ એ કોસ્ટેટા આપેલું છે હવે ટોઈસ એ કોસ્ટેટા તમને અહીંયા તો દેખાશે નહીં પર આપણે જે અગાણની જે આ થિયરી જે જોઈ છે આ થિયરીમાં તમે જોઈ શકો કે આના વચ્ચેનું ડિસ્ટન્સ એટલે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ રાઇટ માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ એના વચ્ચેનું ડિસ્ટન્સ ટોઈસ એ છે રાઈટ એના વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે ટોઈસ એટલે આટલું ડિસ્ટન્સ આપણું કેટલું છે ટોઈસ એ છે રાઈટ ટોઈસ એ છે બીજું અહીંયા એંગલ કેટલો બને છે ઠેટા બને છે તો આપણને ડિસ્ટન્સ કહ્યું જોઈએ પેરલ ડિસ્ટન્સ પેરલ ડિસ્ટન્સ એટલે કે આપણને આ ડિસ્ટન્સ જોઈએ આ ડિસ્ટન્સને સપોઝ આપણે એક્સ કન્સિડર કરીએ કેટલો કન્સિડર કરીએ એક્સ હવે એક્સ કન્સિડર કરીને સપોઝ આપણે કોસ ઠેટા જો લઈએ તો કોસ્ટ હિટા આપણે કોસ્ટ હિટા ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ તો કોસ્ટ હિટા ઇક્વલ ટુ આપણે એડજસન સાઇટ પર તમને શું મળશે એક્સ એડજસન સાઇડ પર શું મળશે એક્સ અને હાઈપો તમને કેટલો મળશે ટોઈસે તો હાઇપો તમને ટોઈસે મળશે અને આના પરથી આપણે એક્સ ઇક્વલ ટુ ફાઇન્ડ આઉટ કરીએ તો કેટલું થશે તો એક્સ ઇક્વલ ટુ એને સામે લઈ લેવું તો એક્સ ઇક્વલ ટુ શું આવશે ટ્વાઇસે કોસ્ટ હિટા આવશે રાઈટ ટોઇસે શું આવશે કોસ્ટ હેટા આવશે તો મારા પ્રમાણે આ જે તમારું એક્સ ડિસ્ટન્સ જે છે ધેટ ઇઝ ધ પેરેલ ડિસ્ટન્સ ફોર અ એક્ટિંગ ઓફ અ ફોર્સ ને એની વેલ્યુ ટોઈસ એ કોસ્ટેટા તમને આ જે આપણો જે ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચનમાં તમને ટોઈસ એ કોસ્ટીટા તમને બતાવેલું છે તો આ ટ્વઈસ એ કોસ્ટ હેટા તમને ખબર પડી ગઈ હશે તો ઇ ઇન્ટુ ઇ ઇન્ટુ શું થશે ટોઈસ એ કોસ્ટ હેટા થશે હવે તમને જે તમને જે છે ક્યુ ઇન્ટુ જો આપણે એ કરીએ તો તમને ખબર છે ક્યુ ઇન્ટુ એ કરીએ તો શું થાય તો પી થાય જેમાં આપણે પોટેન્શિયલ માટે ક્યુની વેલ્યુ આપણે શું લઈ લઈએ વન લઈ લઈએ ક્યુની વેલ્યુ શું લઈ લઈએ વન જો ક્યુની વેલ્યુ વન લઈ લઈએ તો પી ઇક્વલ ટુ શું થઈ જશે એ થશે તો આ ટ્વાઇસ એની જગ્યાએ આપણે શું લખી દઈએ પી લખી દઈએ કેમકે પોટેન્શિયલ માટે આપણે યુનિટ પોઝિટિવ ચાર્જ લઈએ છીએ ને યુનિટ પોઝિટિવ ચાર્જ માટે ક્યુની વેલ્યુ કેટલી છે વન છે ને ક્યુની વેલ્યુ વન લઈ લઈએ તો આ કેટલા થઈ જશે ટ્વાઇસ એ થઈ જશે તો ટ્વિસ એની જગ્યાએ આપણે પી લખી દઈએ તો પી કોસ્ટ θ થશે તો જે વી આર વન માઇનસ વી છે એની જગ્યાએ આપણે માઇનસ પી કોસ્ટ લખી દઈએ તો આપણું ઇક્વેશન બનશે ક્યુ બરાબર આ ક્યુ વી આર વન માઇનસ જે છે એની જગ્યાએ પી કોસ્ટીટા થઈ જશે એટલે આની જગ્યાએ તો આપણે પી કોસ્ટીટા તો લખી દીધું અને બીજું આ કે ક્યુ વન ક્યુ ટુ આર વન ટુ છે તો એની જગ્યાએ શું થશે કે ક્યુ સ્ક્વેર ને આર વન ટુ એટલે કે ડિસ્ટન્સ क्यू वन एंड क्यू टू ने क्यू वन ने क्यू टू वे डिस्टन्स के ट्वाइसे तो, तो के क्यू स्क्वेर बाय शू ट्वाइसेटा इक्वल टू शू माइनस वेक्टर पी डॉट ई वेक्टर पी डॉट ई एट के पी कोस्ीटा e uh, है ये जगह अपने वेक्टर पी डॉट ई लिखू माइनस केक्यू स्क्वेर बाय शू आ ट्वाइसे आट ईज एंड धेट इज अवर पोटेन्शियल પોટેન્શિયલ એનર્જી ઓફ ડાયપોલ થશે બરાબર ઓફર શું થશે ડાયપોલ થશે લાસ્ટલી તમને કંઈ એવું કીધેલું છે કે ઇફ ઠીટા ઇક્વલ ટુ પાઇબાય ટુ હોય એટલે કે ઠીટા ઝીરો ઇક્વલ ટુ પાઇબાઈ ટુ હોય તો આ જે આપણું ઇક્વેશન છે એમાં કોસ પાયબાય ટુની વેલ્યુ તો ઝીરો થઈ જશે કોસ પાયબાય ટુની વેલ્યુ ઝીરો થઈ જશે એટલે ક્યુ વી આર વન માઇનસ આર વેલ્યુ ઝીરો થઈ જશે તો એ ટાઈમે તમારા પાસે ઓનલી કેક્યુ સ્ક્વેર બાય ટોઈસે જ રહેશે એન્ડ લાસ્ટ લાસ્ટ થિંગ ઇફ વી ડ્રોપ ધ સેકન્ડ term ઇન this ઇક્વેશન એટલે કે આ સેકન્ડ ટર્મ એટલે કી ક્યુ સ્ક્યર અપોન ટોઇસાઈને જો આપણે કાઢી નાખીએ તો યુ ઇક્વલ ટુ આપણા પાસે શું રહેશે ખબર ઓનલી માઇનસ ફેક્ટર પી ડોટ ઇ રહેશે પણ આ તમે લખોની લખો ચાલશે બરાબર આ બંને તમે લખોની લખો ચાલશે તમારે અહીંયા સુધી લખવાનું રહેશે ઇક્વેશન ટુ સુધી લખવાનું રહેશે સો આ રીતે આપણી થ્રી થિયરી છે અને આના પછી હવે જે આપણે જોઈશું એ બધા ન્યુમેરિકલ જોઈશું સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ ઓલ થિયરી ઓકે એન્ડ વી હેવ ટુ રિમેમ્બર ધ ઓલ ઇક્વેશન ઓફ ધીસ થિયરી સો વી હેવ ટુ ડૂ ધ ન્યુમેરિકલ ફર્ધર થેન્ક યુ વેરી મચ બાય